પચીસ જુલાઈ માટે ઓગસ્ટ માટે અને સપ્ટેમ્બર માટે ઓક્ટોબર માટે 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 નવેમ્બર અને ડિસેમ્બર તો આવી રીતે બાર માસના કોડ આપણે યાદ રાખવાના થશે બીજી પ્રાથમિક માહિતી ખાસ ધ્યાનમાં રાખવાની છે વાર માટેનો કોડ વારના કોડ આપેલા છે બરાબર તો આપણે જીરો થી છ ક્રમમાં લખવાનું છે પણ શરૂઆત ક્યાંથી કરવાની વારણી શનિવારથી આપણે શરૂઆત કરીશું માસના કોડ જોયા વારના કોડ જોયા હવે વર્ષના કોડ વર્ષ આપેલું હોય કે ઓગણીસો છે કે એકવીસો છે કે બાવીસો છે કે અઢારસો છે જે વર્ષ આપેલું છે એ વર્ષના કોડ યાદ રાખી દઈએ સત્તરસો માટે ચાર અઢારસો માટે બે ઓગણીસો માટે ઝીરો પછી છ ફરીથી પાછું ચારસો વીસ હવે તમને પ્રશ્ન થાય કે આગળ પણ એવી રીતે જ ચાલે કે ભાઈ પચીસો આવે છવ્વીસો આવે તો એમાં પણ એવું થશે આપણે ચારસો વીસ પછી છ મૂક્યા ફરીથી ચારસો વીસ તો હવે શું મૂકવાના છ મૂકવાના એવી રીતે પાછળ જવું છે આપણે કે સત્તરસો થી સોળસો માં જવું છે કે પંદરસો માં જવું છે તો એ માટે પણ આગળ એવી જ રીતે ચારસો વીસ ના આગળ કેટલા આવે છ આવે તો આ એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ કોડ આપેલો છે જે આપણે ઉદાહરણ જોઈશું ઉદાહરણ આપણને આપેલું છે વીસ બે બે હજાર ના દિવસે કયો વાર હતો વીસ ફેબ્રુઆરી બે હજાર ના દિવસે કયો વાર હતો

યાદ રાખ્યું તો ને આપણે તો બે હજાર સાલ માટે કયો છે કોડ વર્ષનો કોડ છ વર્ષના છેલ્લા બેંક એટલે જીરો એ આપણે અહીંયા લખીશું હવે લીપ વર્ષ લીપ વર્ષ માટે નક્કી કરીશું તો આઠ ભાગે આપણે ચાર કરીશું તો કેટલા મળશે બે તો લીપ વર્ષ કેટલા આવશે બે માહિતી આપણી તૈયાર થઈ ગઈ ઓકે હવે આપેલા કોડનું ટોટલ કરીએ ટોટલ કેટલું આવ્યું સરસ ચાલીસ વિદ્યાર્થી મિત્રો જ્યારે લીપ વર્ષની તારીખ આપેલી હોય ત્યારે અગાઉની પદ્ધતિમાં એક થોડોક જ ફેર કરવાનો છે શું કરવાનું આપેલા ટોટલમાંથી એક દિવસને આપણે માઈનસ કરવાનો છે એટલે એક દિવસને બાદ કરવાનો છે તો ટોટલ આપણું સાત કરતા સાત પંચા પાંત્રીસ બરાબર ઓગણચાલીસ માંથી પાંત્રીસ કાઢીએ તો કેટલા રહેશે ચાર તો હવે વારના કોડમાં જુઓ ચાર માટે કયો વાર આપેલો છે સરસ બુધવાર

પણ આપેલું વર્ષ લીપ વર્ષ છે એટલે એક બાદ કરવાનું આપણે ભૂલવાનું નથી તો કરીશું તો કેટલા મળે છે સરસ હવે આપણે સિત્યુ સિત્યુ ઓગણપચાસ ચોપન માંથી ઓગણપચાસ બાદ કરીશું તો કેટલા મળશે પાંચ તો પાંચ શેષ મળી હવે આપણે વારના કોડ માં જોઈએ તો પાંચ માટે સામે કયો વાર છે ગુરુવાર તો આવી રીતે આપણો જવાબ ગુરુવાર થશે તો આ પ્રકારે જયારે સામાન્ય વર્ષ હોય ત્યારે ટોટલ કરીશું ને સીધો સાત વડે ભાગીશું પણ જ્યારે આપેલી તારીખમાં લીપ વર્ષ હોય ત્યારે એક બાદ કરવાનું ભૂલીશું નહીં હવે આપણે આગળનું ઉદાહરણ જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે આગળનું ઉદાહરણ જોઈશું ઉદાહરણ આપણને આપેલું છે પાંચ પાંચ બે હજાર ના રોજ રવિવાર હતો થોડુંક નવું છે પણ કઈ ગભરાવાની જરૂર નથી અગાઉ જેમ ગણતરી કરી એમ જ આપણે ગણતરી કરવાની છે પેલા બે આપણે તારીખોને ધ્યાનમાં રાખીશું પેલી તારીખ આપણને આપી છે પાંચ પાંચ બે હજાર ઓગણીસ ઓકે અને બીજી તારીખ આપણને આપી છે પંદર બાર બે હજાર ઓગણીસ અને એના આધારે આપણે બીજી તારીખનો વાર શોધવાનો છે અહીંયા શું કરીશું તો યાદ કરો આપણે અગાઉના એપિસોડમાં પ્રાથમિક માહિતીમાં જોયું હતું કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ વધારાના દિવસ કેટલા આવે છે બરાબર વધારાના દિવસની ગણતરી કરી હતી આપણે યાદ છે ને એ મેથડનો અહીંયા આપણે ઉપયોગ થોડો કરવાનો છે તો પણ તારીખને ધ્યાનમાં રાખીને પાંચ પાંચ બે હજાર ઓગણીસ એટલે પાંચમી તારીખ મે મહિનો અને બે હજાર ઓગણીસ તો મે મહિનાથી શરૂઆત કરવાની છે ઓકે મે મહિનાથી શરૂઆત કરવાની લાસ્ટ છેલ્લી તારીખ શું છે પંદર બાર બે હજાર ઓગણીસ એટલે મે મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીની ગણતરી આપણે ધ્યાનમાં રાખવાની છે ચલો આગળ માહિતી મેળવીએ સૌપ્રથમ મે મહિનો લઈશું તો મે મહિનામાં વધારાના દિવસ કેટલા ત્રણ જૂન જૂન મહિનામાં બે જુલાઈ કેટલા ત્રણ ઓગસ્ટ ત્રણ કેમ જુલાઈ અને ઓગસ્ટ ત્રણ ત્રણ એકત્રીસ મહિનો છે આજ છે ને આપણે ગણતરી કરી હતી બરાબર તો જુલાઈ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર બે ઓક્ટોબર ત્રણ પછી નવેમ્બર અને ડિસેમ્બર બાકી રાખવાનું નવેમ્બર સુધી આપણે લખી દેવાનું છે મે મહિનાથી નવેમ્બર સુધી આવતા વધારાના દિવસ આપણે પહેલા લખી દેવાના છે ડિસેમ્બર મહિનો બાકી રાખવાનો કેમ બાકી રાખવાનો તારીખ આપણી શું છે પંદર બાર બે હજાર ઓગણીસ પૂરેપૂરો ડિસેમ્બર મહિનો છે નહી એટલે ડિસેમ્બર મહિનાના વધારાના દિવસ બાકી રાખવાના હવે શું કરવાનું અગત્યનું છે એ ધ્યાન રાખો હવે આપણને આપેલી તારીખ છે પાંચ અને પંદર તો પંદરમાંથી આપણે પાંચ બાદ કરીશું બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું મોટી તારીખમાંથી નાની તારીખ તો ડિસેમ્બર મહિનામાં જે બાદ બાકીથી આપણને જે દસ મળે છે એ દસ આપણે અહીંયા લખવાના થશે તો ડિસેમ્બર મહિનામાં વધારાના દિવસ કેટલા થશે તો ફરીથી જોઈ લો મેથી ડિસેમ્બર ઓકે હવે આ તમામ કરો તમામ સરસ ટોટલ મળી ગયું કેટલું મળ્યું ટોટલ મળે છે આપણને અઠ્યાવીસ હવે આપણને અઠ્યાવીસ મળ્યા અગાઉની જેમ જ અઠ્યાવીસ ભાગ આપણે શું કરીશું સાત તો સાત ચાર કેટલા અઠ્યાવીસ તો યાદ કરો આપણે અગાઉના એપિસોડમાં જોઈ કે જ્યારે કોઈ એક વાર આપેલો હોય ને બીજો વાર શોધવાનો હોય તો આપેલ વારમાં આપણે જે શેષ આવે એટલા ઉમેરતા હતા તો અહીંયા આપણો માંગેલ વાર બરાબર આપેલ વાર વત્તા શેષ આપેલો વાર કયો છે આપણો તો પાંચ પાંચ બે હજાર ઓગણીસ ના રોજ આપણને રવિવાર આપેલો છે વત્તા શેષ કેટલી આવી જીરો તો પાંચમાં જીરો ઉમેરીએ તો પાંચ જ રહેવાના છે એટલે જીરોનું જીરું જ રહેવાનું છે બરાબર એટલે આપણો માંગેલો વાર હવે કેવો થશે સરસ માંગેલો વાર આપણો થશે રવિવાર

ઉદાહરણમાં આપણને આપેલું છે હિતાર્થનો જન્મ બે નવ બે હજાર તેરને સોમવારના દિવસે થયો હતો તો બે હજાર ત્રીસમાં તેના જન્મ દિવસે કયો વાર હશે રકમ આપેલી છે જોઈ લો હિતાર્થનો જન્મ બે નવ બે હજાર તેરને સોમવારે થયો હતો તો બે હજાર ત્રીસમાં એના જન્મદિવસે કયો વાર હશે એ આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો ગભરાવવાની જરૂર નથી આપણે શાંતિથી સમજૂતી સમજીશું અને શીખીશું તો સરળતાથી જવાબ મળશે જ્યારે આ પ્રકારના દાખલા હોય કે જન્મદિવસની તારીખ આપેલી હોય અને અગાઉ આટલા વર્ષો પછી કયો આવશે તો દિવસ તો નક્કી જ હશે તારીખ તો જેમ કે અહીંયા આપેલું છે હિતાર્થનો જન્મ બે નવ બે એટલે બે એ તો નક્કી જ છે વર્ષો લેવાનું બે હજાર ત્રીસ એટલે આગળની તારીખ થશે બે નવ બે હજાર તેર અને પાછળની તારીખ થશે બે નવ બે હજાર ત્રીસ બરાબર આ પ્રકારના પ્રશ્નને સોલ્વ કરવા માટે સૌ પહેલા આપણે શું કરીશું તો સૌ પહેલા આપણે વર્ષોનો તફાવત કરીશું બરાબર વર્ષોનો તફાવત એટલે વર્ષોની બાદ બાકી તો અહીંયા આપણે બે હજાર ત્રીસ માંથી બે હજાર તેર ને બાદ કરીશું બે હજાર ત્રીસ માંથી બે હજાર તેર ને બાદ કરીશું કેટલા મળે આપણને સરસ સત્તર કેટલા મળ્યા સત્તર ઓકે સત્તર આપણને મળ્યા છે હવે શું કરવાનું સત્તર છે એ આપણને કુલ વર્ષ મળ્યા પણ એમાં સામાન્ય વર્ષ કયા છે લીપ વર્ષ કયા છે તો આપણને ખબર નથી સામાન્ય વર્ષ કયા છે લીપ વર્ષ કયા છે ખબર છે નથી ખબર એ ગણતરી કરવી પડે ને એના માટે શું કરવાનું જે સત્તર છે બરાબર આવે તો બે હાજર જોઈએ તો બે હજાર સોળ બે હજાર વીસ બે હજાર ચોવીસ અને બે હજાર અઠ્યાવીસ એટલે કેટલા લિફિયર આવ્યા ચાર તો હવે આપણે આગળના પદમાં એવું કરીશું કે લિપ વર્ષ વત્તા સામાન્ય વર્ષ સત્તર આવે પણ એમાં નક્કી કરવું પડશે સામાન્ય વર્ષ કયું લીપ વર્ષ કયું તો લીપ વર્ષ વર્ષ કરીર તો તેર આપણા સામાન્ય વર્ષ થશે તો આવી રીતે લીપ વર્ષ ચાર સામાન્ય વર્ષ કેટલા થયા તેર હજી ગણતરી બાકી છે હો હજી આપણી ગણતરી બાકી છે જવાબ મળ્યો નથી હવે શું કરવાનું જે લીપ વર્ષ આપેલું છે એને આપણે બે વડે ગુણીશું અને સામાન્ય વર્ષ છે એને એક વડે ગુણીશું તો ચાર ગુણ્યા બે એટલે આપણને કેટલા મળ્યા આઠ અને સામાન્ય વર્ષ છે તેર થયા તો તેર ને આપણે એક વડે ગુણીશું તો કેટલા થયા તેર તેર એકા તેર તો આઠ વત્તા તેર કેટલા થયા આઠ વત્તા તેર કેટલા મળ્યા આપણને એકવીસ હવે એકવીસ ને આપણે સાત વડે ભાગીશું

કોઈપણ તારીખ આપેલી હોય કોઈ પણ વર્ષ આપેલું હોય આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણને જવાબ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો જોયું ને કેવી મજા આવી આટલા દિવસ પછી કયો વાર આવશે સત્તાણું દિવસ પછી કયો વાર હશે બે હજાર ત્રીસ માં કયો વાર આવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં કયો વાર હતો મજા મજા આવી તો વારંવાર આ પ્રકારના પ્રશ્નો ઉકેલવા માટે વારંવાર વિડીયો જોતા રહો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી ગૂગલ ફોર્મની લિંક છે જે એ પણ એનો પણ મહાવરો કરતા રહો ફરીથી મળીશું નવા મુદ્દા નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો